કડાણા જળાશયમાંથી દાહોદને પાણી આપવાની સરકારની સંતરામપુર અને ઉખરેલીના ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરાઈ રહ્યો છે. જ્યાં સુધી સરકાર ઉખરેલી અને તેની આસપાસના લોકોને પીવાનું અને સિંચાઈ માટેનું પાણી નહીં આપે ત્યાં સુધી આ યોજના આગળ વધવા દઈશું નહીં, તેમ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી પ્રાંત ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને ટૂંક સમયમાં કાર્યવાહી નહીં થાય તો આવનાર દિવસોમાં રસ્તા રોકો આંદોલન, ઉપવાસ અને આત્મવિલોપન પણ કરીશું તેમ જણાવ્યું હતું. કડાણા જળાશયનું પાણી અમારા વિસ્તારમાં કડાણા ડેમ બનેલો હોય અને દાહોદ લઈ જાય અને અમને પાણી ના આપે, આ પાણી લેવા માટે અમે આજે 2013થી 2009થી માંગણી કરી સરકાર શ્રી પાસે, તો અમારી માંગણી હજુ સુધી સ્વીકારી નથી અને આ યોજના બની તો એની અંદર અમારા સંતરામપુર તાલુકાના પૂર્વ ભાગના ગામો તો આવરી લીધા નથી. અને વાત કરે છે કે ભાઈ તળાવો તો અમારા નાના નાના છીછરા છે, એ તળાવો પાણી આપવાથી અમને સિંચાઈનું પાણી થોડું મળવાનું છે. અમને 100% સિંચાઈની સુવિધા કરી આપે આ સરકાર. કડાણા ડેમ બન્યો છે તે પણ અમારા વિસ્તારમાં આદિવાસી વિસ્તારમાં બન્યો છે, એને એ ભાઈઓ આજે બિચારા જંગલો વસે અને અમે બાકી રહ્યા હતા તો પાઇપલાઇન ખોદીને જમીનો બગાડી નાખી અને પાણી છેક દાહોદે લઈ જાય અને અમને પાછા વંચિત રાખવાના. એટલે અમારે પહેલા પાણી અમને સિંચાઈનું 100% સંતરામપુર તાલુકાના પૂર્વ ભાગના તમામ ગામોને પાણી સિંચાઈનું પૂરું પાડે સરકાર, એના માટે આયોજન કરે, એ પાણી અમને મળે અને પછી પાણી આગળ લઈ જાય, અમને વાંધો નથી જરા બી, પણ પહેલા પાણી અમને સિંચાઈનું પાણી મળવું જોઈએ. જો અમારી માંગ પૂરી નહીં કરે, આજે અમે આ પ્રાંત સાહેબને આવેદન પત્ર આપ્યું છે, અને જો અમારી માંગ પૂરી ન કરે, જો અમને સરકાર લેખિતમાં બાંહેધરી નહીં આપે અને ચાલુ કામ કરી આપીશું એમ નહીં કે, તો અમે આનાથી પણ ઉગ્ર આંદોલન કરીશું. કેમ નહીં મળે તો અમે છોરા બૈરા બધા લઈને અહીંયા બેસી જવાના, આત્મવિલોપન કરીશું અને એને અહીંયા કોઈ નહીં ફરકવા નહીં જઈએ. સરકાર એ જ અમે સરકાર છીએ, બીજું કોઈ સરકાર નથી. આ બધા છે ને આવો ટાલીન સરકાર બેહાડી એટલે અમને નુકસાન કરવા નથી બેહાડી. અમારે પાણી જોઈએ જ. જો અમને પાણી નહીં આપવામાં આવશે તો અમારા બધા બૈરા અમે તૈયાર થઈ જઈએ. આ માણસો કરતા અમે બૈરા વધારે છીએ ને અમે છોડીએ નહીં. આ સરકારને જે કરવું એ કરે, બાકી આ પાઇપો બધી નાખી છે ને, એક પાઇપ પઠાવવાની દીધી હવે ત્યાં સુઈ ગયો હું મારી નાખે તો કાંઈ વાંધો નહીં. પાણીથી મળતું તો અમે મરી જવાના છીએ, તો પછી આ કરવામાં શું વાંધો છે?